હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જે ગયા લેક્ચરમાં જે જોયા હતા ક્વેશ્ચન અને એના વિશે ડિટેલ્સ જોઈ હતી, તો આજે આપણે એના ક્વેશ્ચન અને આન્સર જોઈશું. બરાબર. તો વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો એ છે થેલ્સ. બીજો નંબર છે, મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો જર્મનીના. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ છે? તો ઇબ્ન બતૂતા છે. મેઘદૂતમની રચના કોણે કરી? કાલિદાસે કરી. આ આપણે ગયા વખતે જોયું હતું. બરાબર છે. હવે આજે નવો ટૉપિક સ્ટાર્ટ કરીએ. તો આજનો આપણો નવો ટૉપિક છે પૃથ્વીની આંતરિક સંરચના. બરાબર. પૃથ્વી શેની બનેલી છે, એના અંદર શું શું છે, કઈ રીતે આપણા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે, એ બધું આપણે જોઈશું આજે. તો પૃથ્વી સપાટીનું જે ઘન આવરણ છે એને ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનું કેન્દ્ર સપાટીથી લગભગ 6370 કિલોમીટર ઊંડે છે. બરાબર. તો આ બધું કઈ રીતે ખબર પડે? તો એના માટે આપણે ડાયરેક્ટ સોર્સિસ જોઈશું, જેને કહેવાય છે પ્રત્યક્ષ સ્ત્રોત. તો ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા ક્ષાર અને જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો જે ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારીના સ્ત્રોત છે. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. આ સોનાની ખાણ લગભગ 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી સારકામ થઈ શક્યું છે. અને ખનિજ તેલ શોધવા માટેના કૂવા 8 કિલોમીટરથી વધુ ઊંડા હોતા નથી. આપણે પ્રત્યક્ષ સ્ત્રોત જોયા, હવે આપણે પરોક્ષ સ્ત્રોત જોઈશું. એમાં અલગ અલગ પાર્ટથી આપણે એની જાણકારી મેળવીશું. પહેલું તો છે ઘનતા. તો પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પર ઘન સેન્ટીમીટર છે. મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3.0 થી 3.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. તેથી સાબિત થાય છે કે અંદરના ભાગોની ઘનતા 11 થી 12 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર હશે. દબાણ દ્વારા આપણે જોઈએ કે પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે, જેથી કેન્દ્ર તરફ જતા દબાણ વધવાને કારણે ઘનતા વધે છે. પછી તાપમાનથી જોઈએ તો 32 મીટરની ઊંડાઈએ જતાં 1 સેલ્સિયસ તાપમાન વધે છે. આ મોસ્ટ ટાઈમ બી છે કે દર 32 મીટરની ઊંડાઈએ જઈએ ને તો 1 અંશ સેલ્સિયસ તાપમાન વધે. તો તેથી કેન્દ્રીય તાપમાન 10,000 સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે. ઉલ્કાઓ. પૃથ્વી પણ ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય છે. પૃથ્વી પણ એક ઉલ્કા ટાઈપ જ છે. તો ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ આપણને પ્રાપ્ત થાય છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ. પછી ગુરુત્વાકર્ષણ. તો પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂ પદાર્થોનું અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે, કેમકે બધી એ જગ્યાએ અલગ અલગ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે અને વિષુવવૃત્ત પર ઓછું લાગે છે. પછી જોઈએ ચુંબકીય સર્વેક્ષણો. તો ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂ પદાર્થોનું વિતરણ અસમાન છે. આપણને આ સાબિતી મળે છે આ રીતે. ભૂકંપીય મોજા. ભૂકંપ આલેખક એટલે કે સિસ્મોગ્રાફ દ્વારા 3 પ્રકારના ભૂકંપ મોજાઓની નોંધ થાય છે. પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને પૃષ્ઠીય મોજા. તો આ મોજાઓના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધી 3 ભાગ પાડ્યા છે. પૃથ્વીની જે સપાટી છે અને એના સેન્ટર છે એ બંને વચ્ચે 3 ભાગ પાડ્યા છે. તો એક છે મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. તો આ ત્રણે આપણે સવિસ્તાર જોઈશું. મૃદાવરણ કે જેને લિથોસ્ફિયર કહેવાય છે. તો પૃથ્વી સપાટીનું આ આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે. પૃથ્વીનો આ પોપડો આશરે 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. એમાં પણ 2 ભાગ છે, ભૂકવચ અને ભૂરસ. તો ભૂકવચને શિયાલ કહેવામાં આવે છે. તો શિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલો છે. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. સિલિકા અને એલ્યુમિનિયમ બંનેના 2 અક્ષર લઈને શિયાલ બને છે, એટલે એનું નામ શિયાલ આપવામાં આવ્યું છે. બરાબર. પછી જોઈએ ભૂરસ. તો એનું નામ સાયમા છે. તો સાયમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે. તો એમાંથી સિલિકા અને મેગ્નેશિયમ વધુ માત્રામાં મળે છે, એટલા માટે એનું નામ સાયમા તરીકે રાખ્યું છે. સિલિકાનો SI અને મેગ્નેશિયમનો MA ઇઝ ઇક્વલ ટુ સાયમા. આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિલોમીટર છે.
पछी मिश्रावरण के जेने मेंटल कहेवामां आवे छे। मृदावरणनी नीचेना आ आवरणनी जाड़ाई 2900 किलोमीटर छे। मिश्र खनिज द्रव्यनुं बनेलुं होय छे। मेंटलनी शरूआतनुं पड एस्थेनोस्फियर कहेवाય છે, બરાબર છે? ઓલમોસ્ટ આઈએમપી છે કે મેન્ટલની શરૂઆતનું પડ એસ્થેનોસ્ફિયર કહેવાય છે। અહીં પદાર્થો મેગ્મા સ્વરૂપમાં મળે છે। આકૃતિમાં આપણે જોઈશું કે મેન્ટલ ભાગ પણ દર્શાવવામાં આવે છે। જે ઉપરનો ભાગ હોય છે એને સીએલ કહેવામાં આવે છે, એના નીચે સાયમા હોય છે, મેન્ટલ હોય છે, મિશ્રાવરણ હોય છે, પછી એનાથી અંદર જઈએ તો બાહ્ય ભૂગર્ભ હોય છે, પછી એનાથી એકદમ અંદર જઈએ તો આંતરિક ભૂગર્ભ હોય છે કે જેને નિફે કહેવામાં આવે છે, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું। તો ભૂગર્ભ કે જેને કોર કહેવામાં આવે છે, તો મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે। આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે। આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે। બાહ્ય ભૂગર્ભ તરલ અને અર્ધતરલ અવસ્થામાં છે। અહીંની ઘનતા લગભગ 13 ગ્રામ પર ઘન સેન્ટીમીટર છે, જે અતિ દબાણ સૂચવે છે। પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેનો સ્થિરતાનો ગુણ આ ભૂગર્ભને આભારી છે। અત્યારે જે આપણે માહિતી લીધી છે એના પ્રશ્નો આપણે જોઈશું અને જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે, બરાબર છે? આના જવાબો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું। તો પ્રશ્નો જોઈ લઈએ કે પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? સાયમા, સિયાલ, નિફે કે મેન્ટલ? બીજો ક્વેશ્ચન, ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? નિકલ અને લોહ, સિલિકા અને મેગ્નેશિયમ, સિલિકા અને લોહ કે એલ્યુમિનિયમ અને લોહ? ત્રીજો પ્રશ્ન, સિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? બેસાલ્ટ, ગ્રેનાઇટ, લાવાના ખડકો કે પ્રસ્તર? નંબર 4, રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં છે? તો યુએસએ, રશિયા, દક્ષિણ આફ્રિકા કે દક્ષિણ કોરિયા?